ધરતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કરવાનું હતું તે. આના પહેલા આપણે થોડા કર્યા ને બીજા વધેલા વાક્યો આપણે અહીં કર્યા. હવે આની આગળ આપણે જોઈશું કે આપણા રિટર્ન સ્ટેપમાં જે ખરાબ અને ખોટા જે આવે છે તે તમામ ખરાબ ખોટાનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન બે ની અંદર લેવાના છીએ ટ્રુ અને ફોલ્સ. તો નીચેના વાક્યો ખરા હોય તો તમારે ટ્રુ અને ખોટા હોય તો તમારે ફોલ્સ લખવાનું છે. જે સાચું હોય તેને અંગ્રેજીમાં ટ્રુ કહેવાય અને જે ખોટું હોય તેને આપણે ફોલ્સ કહેવાય. તો અહીં આગળ હું તમને વાક્ય લખીશ, એ વાક્ય જો સાચા હોય તો તમારે ટ્રુ લખવાનું છે અને જો ખોટા હોય તો આપણે ત્યાં ફોલ્સ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું વાક્ય છે ધ બુક્સ એન્ડ પિક્ચર્સ આર ઇન ધ શોપ. હા, તેના પહેલા તમને એક વસ્તુ કહું કે આપણે લોકો જે અહીં આપણે વાક્ય લખી રહ્યા છે તે તમામ લિટલ સ્ટેપ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 14 15 આ બધી જ જે લિટલ સ્ટેપ છે તેમાંથી મળીને મેં આપેલા છે, જેથી કરીને તમને લોકોને દરેક પાઠમાંથી તમને લોકોને આ વાક્યો મળી રહે. પહેલું છે ધ બુક્સ એન્ડ પિક્ચર્સ આર ઇન ધ શોપ. તો એ વાક્ય આવશે ટ્રુ, આપણે અહીં લખીશું ટ્રુ, સાચું છે. બીજું લીલી ઇઝ અ લેમ્પ. લીલી એક ઘેટાનું બચ્ચું છે. તો આ પણ વાક્ય સાચું છે. તો આપણે લખીશું અહીં ટ્રુ. ત્રીજું ગુલ્લુ વેલકમ્સ લીલી. ગુલ્લુએ લીલીને વેલકમ કર્યું. તો આ ખોટું છે, કારણ કે એને કોણે વેલકમ કરે તો દીદી. આ લખીશું ફોલ્સ. એવી રીતે ચોથું લીલીઝ પેરેન્ટ્સ લીવ ઇન સિટી. લીલીના જે પેરેન્ટ છે એટલે મમ્મી ને પપ્પા છે તેઓ શહેરમાં રહે છે. તો આ વાક્ય ખોટું છે, કારણ કે તેઓ ક્યાં રહે છે, હિલી લેન્ડમાં, એટલે કે પહાડી પ્રદેશમાં રહે છે. તો આ વાક્ય ખોટું છે. તો આપણે ત્યાં લખીશું ફોલ્સ. વાક્ય નંબર 5 છે
girl is sleeping. એટલે કે ખિસકોલી સૂતી છે. તો એ વાક્ય છે સાચું. આપણે લખીશું true. 12મું વાક્ય છે જમ્બો is a monkey. જમ્બો એક વાંદરો છે. તો આ વાક્ય ખોટું છે કારણ કે જમ્બો એક બેબી અને પણ હતું. આવું ખિસકોલી કહેતી હતી અને એ શું જોઈ રહી હતી? ખિસકોલી સ્વપ્ન જોઈ રહી હતી. 13મું વાક્ય છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડી રહ્યું છે. તો આ ફક્ત ચિકન લીકર નો એક ભ્રમ હતો. એની ઉપર ઝાડ નું સૂકું પાન પડ્યું હતું પરંતુ તેને એવું લાગ્યું કે જાણે મારી ઉપર આકાશ પડી રહ્યું છે. એટલે જે દોડતું ગયું અને બોલતું ગયું, દોડતું ગયું અને બોલતું ગયું કે મારી પર આકાશ પડ્યું, મારી પર આકાશ પડ્યું. પણ હકીકતમાં ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડ્યું આ વાત સાચી નહોતી. તેથી આપણે અહીં લખીશું ફોલ. વાક્ય નંબર જે 14 છે તે છે ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ પિકનિક. વિદ્યાર્થીઓ પિકનિક પર ગયા હતા. તો એ વાક્ય સાચું છે. આપણે તેના માટે લખીશું ટ્રુ. વાક્ય નંબર 15 દે વેન્ટ ટુ નંદનવન. તેઓ નંદનવનમાં ગયા. તો આ વાક્ય ખોટું છે. તેથી આપણે લખીશું ફોલ્સ. વાક્ય નંબર 16 સુંદરવન ઇઝ ધ પિકનિક સ્પોટ. સુંદરવન એ પ્રવાસની જગ્યા છે, સ્થળ છે અને આ વાક્ય સાચું છે. તેથી આપણે અહીં લખીશું ટ્રુ. વાક્ય નંબર 17 ધેર ઇઝ નો વન ઇન ધ હાઉસ. ધેર ઇઝ નો વન ઇન ધ હાઉસ એટલે કે ઘરમાં કોઈ હતું નહીં. આ વાક્ય સાચું હોવાથી આપણે લખીશું અહીં ટ્રુ. વાક્ય નંબર 18 ધ હાઉસ વોઝ ડર્ટી એટલે કે ઘર જે હતું તે ખૂબ જ ગંદુ હતું. આ વાક્ય સાચું છે. તેથી આપણે લખીશું ટ્રુ. વાક્ય નંબર 19 ધ ચિલ્ડ્રન ડીડ નોટ ક્લીન ધ હાઉસ. ધ ચિલ્ડ્રન ડીડ નોટ ક્લીન ધ હાઉસ તો બાળકોએ ઘર સાફ કર્યું નહોતું. તો આ વાક્ય ખોટું છે કારણ કે એ ગંદુ ઘર તેમણે જ સાફ કરેલું હતું. પછી બાય એન્ડ બાય ધે મેટ લાયન. ચાલતા ચાલતા તેઓને સિંહ મળ્યો અને આ વાક્ય સાચું છે. તેથી આપણે લખીશું શું. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રશ્ન 2 હતો. તેમાં આપણે લોકોએ સાચા ખોટા, ખરા ને ખોટા જે વાક્યો હતા તે બધાને આપણે લેવલ સ્ટેપમાંથી આવરી લીધેલા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી એકવાર એનું વાંચન કરી લઈએ. પહેલું છે ધ બુક્સ એન્ડ પિક્ચર્સ આર ઇન ધ શોપ. એ વાક્ય ટ્રુ. બીજું લીલી ઇઝ અ લેમ્પ તો ટ્રુ. લીલી એક ઘેટાણ બચ્ચી છે તો એ સાચું છે. ત્રીજું ગુલ્લુ વેલકમ્સ લીલી. ગુલ્લુએ લીલીનું સ્વાગત કર્યું તો એ વાક્ય
gets up early. चुन्नी सवारे वहली उठी जाए छे. तो केवा क्या? True. आठ में. चुन्नी does not clean her teeth. चुन्नी दांत साफ करती नहीं. तो केवा क्या? True छे. नौ में. मुंदी goes to school at 8 o'clock. मुंदी शाला मा आठ वागे जाए छे. अने केवा क्या? खोटू छे नहीं. लकीशु calls. दस में. चुन्नी enjoys the music. चुन्नी ने संगीत सांभळवानी खूब मजा आवे छे. तो आपे विधान ट्रू छे. 11 द स्क्विरल इज स्लीपिंग. किसको ने सुती छे? साचु. 12 जंबो इज अ मंकी. जंबो एक बांदर छे. फॉल्स. तो खोटू. द स्काई इज फॉलिंग. आकाश पड़ी रही छे. तो खोटू. 14 द चिल्ड्रन वेंट टू द पिकनिक. बाळको प्रवास माटे गया. तो ए वाक्य साचु छे. 15 They went to Nandanwan. તેઓ ફરવા માટે એટલે કે પિકનિક માટે નંદનવનમાં ગયા. તો એ વાક્ય ખોટું છે. 16 સુંદરવન ઇઝ ધ પિકનિક સ્પોટ. સુંદરવન જે છે તે એક પિકનિકની જગ્યા છે. પિકનિક માટેની પ્રવાસ માટેની જગ્યા છે. તો એ સાચું છે. 17 વાક્ય There is no one in the house. એટલે કે જ્યારે તે લોકો પ્રવાસ માટે ગયા અને વરસાદ પડ્યો તો એ લોકો વરસાદથી બચવા માટે એક ઘર તરફ ગયા અને એ ઘરમાં તેમણે ઘણી બધી વખત બૂમો પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં. તો એમાં ધેર ઇઝ નો વન ઇન ધ હાઉસ એટલે કે ઘરમાં કોઈ નહોતું. તો આ વાક્ય સાચું છે. આપણે લખીશું ટ્રુ. 18 વાક્ય ધ હાઉસ વોઝ ડર્ટી એટલે કે ઘર જે હતું તે ખૂબ જ ગંદુ હતું. તો આપણે વિધાન સાચું છે. 19 ધ ચિલ્ડ્રન ડીડ નોટ ક્લીન ધ હાઉસ. બાળકોએ ઘર સાફ કર્યું નહોતું. તો એ વાક્ય ખોટું છે. અને છેલ્લું એટલે કે શું વાક્ય? બાય એન્ડ બાય ધે મેટ લાયન. ચાલતા ચાલતા એ લોકોને એક સિંહ મળ્યો અને એ વિધાન સાચું છે. તેથી આપણે લખીશું ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે પુનરાવર્તન 3 હતું તેની અંદર ખાસ કરીને આપણે લોકોએ જે ટ્રુ ફોલ્સ લખાવ્યા છે તેને તમારે લોકોને વાંચવાના છે અને તેને વાંચી અને સમજી અને તેનો જવાબ પણ તમારે નોંધે કરવાનો છે. જય ગાયત્રી વિદ્યાર્થી મિત્રો.